શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ હોય અને ઠેર ઠેર ધામધૂમથી ઉજવાયો હતો. ભગવાનના જન્મની ઉજવણી કરવા લોકો ભેગા થયા હતા. અમદાવાદના દરિયાપુરની હનુમાનવાડી પૂળમાં ભગવાનના જન્મોત્સવ દરમિયાન થતો મટકી ફોડનો કાર્યક્રમ માતમમાં ફેરવાયો હતો. લોકો મટકી ફોડવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. એ દરમિયાન ચબુતરા સાથે બાંધેલો તાર ચબુતરા સાથે તૂટી પડતા એક કિશોર નીચે પટકાયું હતું, જેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે હાલ અકસ્માત નોંધી મોતનો ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી હનુમાનવાડી પોળમાં ગઈકાલે જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આ વિસ્તારમાં રહેતો 15 વર્ષનું દેવ પઢિયાર જન્માષ્ટમીમાં યોજાયેલી મટકી ફૂડમાં મટકી ફૂડવાનું હતું. ચબુતરા સાથે બાંધેલી દોરી પર મટકી મૂકવામાં આવી હતી. દેવ પઢિયાર મટકી ફૂડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ચબુતરા સાથે બાંધેલું તાર અચાનક તૂટી ગયો અને નજીકની દિવાલ ઘસી પડી હતી, જેમાં દેવ દિવાલ નીચે દબાઈ ગયો હતો. તેને ગંભીર ઈજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ચબુતરાને મતલબ આખું જે બાંધેલું હતું દોરડું, તો જે લટકણમાં આવ્યું ખેંચવામાં આવ્યું, એટલે મતલબ છોકરો ઉપર માટલીને નીચે ખેંચવા ગયો, તો તે દરમિયાન આખું આખું જે ચબુતરું હતું આખું નીચે આવી ગયું અને નીચે જે છોકરો હતો એના ઉપર આવી ગયો. 2-3 જણાને વળી પણ ઈજા થઈ છે. આ સમગ્ર બનાવ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI RJ ચૌધરીએ જણાવ્યું હતું કે હનુમાનવાડી પોળમાં બનેલી ઘટનામાં દિવાલ ઘસી પડી હતી. આ દિવાલ નીચે દબાવતા એક 15 વર્ષના કિશોરનું મોત થયું છે. આ અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, હિન્ટ્યુ ન્યૂઝ.